એક તરફ સમગ્ર દેશમાં એનઆરસીના મુદ્દે રાજકારણના રોટલા સેકાઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા પાલનપુરમાં સદભાવના સામે આવી હતી. મુસ્લિમ સમાજના અગ્રણીના લગ્ન પ્રસંગમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અને હિન્દુ સમાજના મહાત્માઓએ હાજરી આપી હતી અને હિન્દુસ્તાનને અખંડ રાખવાની વાત કરી હતી. સમગ્ર દેશની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એનઆરસીના મુદ્દે વિરોધ તો ક્યાંક ને ક્યાંક કોમો વચ્ચે અસમાનતા જોવા મળી રહી છે. જોકે મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ આખરે તો બધા લોકો છે. હિન્દુસ્તાનના રાજકારણની સળગતી હોળીમાં પાલનપુરમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને ત્યાં લગ્ન પ્રસંગે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અને હિન્દુ સમાજના મહાત્માઓએ હાજરી આપી હતી અને અખંડ ભારતને અખંડ રાખવાની વાત કરી હતી. પાલનપુરમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને ત્યાં હિન્દુ સમાજના સંતો અને મહંતો પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ મહત્વનો હેતુ એ હતો કે સદભાવના જળવાય, હિન્દુ અથવા મુસ્લિમ ભાઈચારાથી રહે અને સમાજમાં એક સમરસતાનું ઉદાહરણ બને, ત્યારે હિન્દુ અને મુસ્લિમ થકી જ હિન્દુસ્તાન છે અને આ હિન્દુસ્તાન અખંડ રહેવું જોઈએ. મુસ્લિમ સમાજના અગ્રણી ઝાકીર ચૌહાણે સમરસતાનો એક પ્રયાસ કર્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણી અને ત્યાં લગ્ન પ્રસંગે હિન્દુ સમાજના સંતો અને મહંતોને પણ આમંત્રિત કર્યા હતા, ત્યારે મુસ્લિમ ધર્મગુરુઓ પણ લગ્ન પ્રસંગમાં હતા. જોકે મુસ્લિમ ધર્મગુરુઓ અને હિન્દુ સમાજના મહંતોએ પણ હિન્દુસ્તાનને અખંડ રાખવાની વાત કરી હતી. જોકે સમાજમાં એક ઉદાહરણ બેસે તે હેતુથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને મુસ્લિમ અગ્રણીઓ સમરસતા અને ભાઈચારો વધે એવી એક પહેલ કરી હતી. એક તરફ દેશમાં એનઆરસીનો મુદ્દો હોય અથવા અન્ય મુદ્દો હોય, પ્રજા વચ્ચે કોમો વચ્ચે વહીમાં જ જોવા મળી રહ્યું છે, ત્યારે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનને અખંડ રાખવા માટેની મુસ્લિમ સમાજના અગ્રણીઓની પાલનપુરમાં એક પહેલ હતી અને મુસ્લિમ ધર્મગુરુઓ અને હિન્દુ સંતો મહંતોએ પણ ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. આજે મારી દીકરીના ડોક્ટર નુસરતના લગ્ન હતા, એના એક પ્રસંગના અંદર આજે હિન્દુ ધર્મના ધર્મગુરુઓ પણ આ પ્રસંગે પધાર્યા છે, મુસ્લિમ ધર્મગુરુઓ પણ પધાર્યા છે અને દરેક સમાજના આખા બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના આગેવાનો આજે જે અહીંયા પધાર્યા છે. ભારતના અંદર આજે એક ભારત એક એવો દેશ છે કે સદભાવના, કોમી એકતા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક સમાજના આજે આપણે એવા તાંતણે જોડાયેલા છીએ કે એને કોઈ જુદું પાડી શકે એમ નથી. આજે હું આ સમાજ વતી હું આજે બધાને અપીલ કરું છું કે આવા દરેક પ્રસંગના અંદર દરેક ધર્મગુરુઓ સાથે જોડાય અને એક એની કોમી એકતાની એક પ્રતીક રૂપે હિન્દુસ્તાનની જે એક તહજીબ છે, હિન્દુસ્તાનની ભારતની જે ગાંધીજીના સિદ્ધાંત અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે સિદ્ધાંતો ઉપર કોમી એકતા સદભાવનાનું છે એને આપણે જીવત કરવાનું આ એક પ્રસંગમાં વધારા પધાર્યા છે, એના માટે હું બધાનો આભાર માનું છું. આજ ઝાકીર ભાઈ કી બચ્ચી કી શાદી મેં શિરકત હુઈ ઓર ઇસ શિરકત કે મોકે પર મુખ્તલિફ તબકાત કે મુખ્તલિફ મજાહિબ કે રહેનુમા ઓર લોગો ને શિરકત કી, ઇસસે કૌમી યકજહતી કા એક ઉમદા નમૂના પેશ કિયા. મેં યે કહેતા હું કે એક હો જાયે તો બન સકતે હૈ ખુરશીદે મુબીન, એક હો જાયે તો બન સકતે હૈ ખુરશીદે મુબીન, વરના ઇન બિખરે હુએ તારો સે ક્યા બાત બને. اس وجہ سے ہمارا دیش جو مختلف مذہبوں اور مختلف ریت بھات سے بنا ہوا ہے اور وویدھتا میں ایکتا یہ اس دیش کی پہچان ہے. ذاکر بھائی نے اس دیش کی جو پہچان تھی اپنی شادی میں اس پہچان کو اجاگر کیا ہے. اس کی وجہ سے ہم ذاکر بھائی کو بھی مبارکباد دیتے ہیں اور ہمارے ساتھ جتنے મહારાજ મહંત સૂફી મુનિ ઓર લોગ આયે હૈ હમ ઉનકી આમદ કો ભી મુબારકબાદ દેતે હૈ ઓર હમ ચાહતે હૈ કે યહી હમારી ગંગા જમની તહઝીબ હૈ, યહી હમારા ભારત હૈ ઓર ઇસકા નમૂના હર જગહ પેશ કિયા જાય, યે હમારી ઉમ્મીદ હૈ. યે કહે કર મેં ભાઈ ઝાકીર ભાઈ કે યહાં શાદી કા પ્રસંગ હૈ, યે પ્રસંગ મેં આજ ઉન્હોને આનંદિત હોકર ઓર ઉત્સાહિત હોકર ઉન્હોને આજ સભી મઝહબ કે સંતો મહંતો સૈયદો ઉનકે ધર્મગુરુઓ કો બુલા કે એક પ્રસંગ કો બહુ પ્રસારિત પ્રસન્ન ઉમીદ સે બનાને કી કોશિશ કી હૈ. તો ઇસકે લિયે હમારે સભી ધર્મો કે ગુરુ ધર્મગુરુ યહાં આયે હૈ, યહાં સભી આગેવાન હૈ, યહાં સભી પોલિટિકલ બેઠ કે સભી જન લોગ પ્રતિનિધિ હૈ. તો આજ એ પ્રસંગ પર
हम उम्मीद करते हैं कि ऐसा प्रसंग बना के सुहास की सभी जगह होनी चाहिए, ऐसा ये संतों की ओर से हमारी एक बात है और ये बात सभी ग्रहण करें, ऐसी ही एक बात करते हैं। दीपक सोलंकी नो रिपोर्ट बनासकांठा।